તો એબીવીપી અને એનએસયુઆઈ સામસામે આવ્યા અને સામસામે આવ્યા બાદ હાથાપાઈ થઈ. સામસામે એકબીજાને આક્ષેપો કર્યા ત્યારે એબીવીપી પ્રવક્તાની પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી. અમદાવાદના પાલડી વિસ્તારમાં બની આ ઘટના, જેમાં એનએસયુઆઈના કાર્યકરો પ્રાંત કાર્યાલયથી જોડાયા. ત્યારે એબીવીપી કોઈ દેખાવમાં નથી માનતું તેવું પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું. સાથે જ એનએસયુઆઈના ગ્રુપમાં વિરોધ માટે એકત્રિત થવાના મેસેજ આપવામાં આવ્યા હતા તેવું પ્રેસ કોન્ફરન્સ દ્વારા કહેવામાં આવ્યું. ત્યારે એનએસયુઆઈએ એબીવીપીના કાર્યાલયમાં જઈને ત્યાં જઈને આ દેખાવો કર્યા. બીજી વાર પણ કોંગ્રેસનો આવી રીતે સ્વાગત કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. ત્યારે એનએસયુઆઈ પોલીસની મંજૂરી વગર આવી હતી તેવું એબીવીપીની પ્રેસ કોન્ફરન્સમાં સમર્થ ભટ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે પોલીસ બંદોબસ્ત જ્યાં હતું, પરંતુ હાલ આ જે સમગ્ર ઘટના સામે આવી તેમાં હાર્દિક પટેલ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે જે પ્રમાણે આ સમગ્ર ઘટના બની છે ખૂબ જ નિંદનીય છે. ત્યારે આ જ અંગે વધુ માહિતી પણ આપણી પાસે મેળવીશું. સ્ટુડિયોમાં આપણી સાથે જોડાઈ ગયા છે દિગ્વિજય દેસાઈ, કે જેઓ એનએસયુઆઈના નેતા છે, સાથે જ સૌમ્ય પટેલ એબીવીપી નેતા છે, અને એમની પાસેથી માહિતી મેળવીશું. પરંતુ સમગ્ર આ જે વાત અત્યારે સામે આવેલી છે, જેએનયુમાં જે મુકાનીદારી યુવકો એકાએક વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો ત્યારે ફરી એક વખત દેશભરમાં વિવાદ સર્જાયો અને તેના પડઘા પડ્યા અમદાવાદના પાલડી વિસ્તારમાં. પાલડી વિસ્તારમાં સવારથી જ એબીવીપી અને એનએસયુઆઈનો પક્ષ સામસામે આવી ગયો અને સામસામે આવ્યા બાદ મારામારીના દૃશ્યો સર્જાયા, જેમાં નિખિલ સવાણીને માથાના ભાગે વાગ્યું છે. અનેક આક્ષેપો પણ બંને પક્ષ દ્વારા એકબીજા પર કરવામાં આવ્યા છે. ત્યારે આ અંગે વધુ માહિતી મેળવીશું અને ચર્ચાને આગળ વધારીએ. ત્યારે દિગ્વિજયભાઈ, આપ જણાવો, જે પ્રમાણે અત્યારે આખી ઘટના સામે આવી છે, નિખિલ સવાણીજીએ કહ્યું છે કે ઋત્વિજ પટેલ સાથે બીજા 7-8 જણા હતા જેમના દ્વારા માર મારવામાં આવ્યો, શું કહેશો? પ્રેસના 2-3 વસ્તુના જવાબ આપવા માંગીશ કે એ લોકો એવું કહે છે કે આ લોકો હુમલો કરવામાં આવ્યા હતા અને મેં લોકોએ બચાવ કર્યો, તો ઘાયલ કોણ થાય? હુમલો કરનાર ઘાયલ થાય ખરા? જો હુમલો કરવા ગયા હોત, જો હથિયારો લઈને ગયા હોત, ધોકા દંડા એમની જેમ છરીઓ લઈને ગયા હોત, તો આજે અમારા નિખિલ સવાણી કે અમારા મિત્રો ઘાયલ ના હોત, એમના મિત્રો ઘાયલ હોત. અને સૌથી મોટો પ્રશ્ન એ બચાવ પોતાનો કરી રહ્યા હતા કે પોલીસનો કરી રહ્યા હતા? એ પ્રેસમાં 50% તો પોલીસનો જ બચાવ કરી રહ્યા હતા કે પોલીસે સારો સપોર્ટ કર્યો છે, પોલીસે સારું કામ કર્યું છે. જ્યારે ખબર છે કે આટલી રાષ્ટ્રીય લેવલનો મુદ્દો છે, આ પ્રકારનું અવિરુદ્ધ પ્રદર્શન છે, જ્યારે અમે જાણ કરી છે, તેમ છતાં ત્યાં આગળ પોલીસ આ વિડીયોમાં ક્યાંય નથી દેખાઈ રહી, તો પોલીસનો બચાવ કરી રહ્યા છે કે ભાઈ અમારા સપોર્ટમાં હતા, સમર્થનમાં હતા, કે એ એક પ્રકારે બચાવ કરી રહ્યા છે પોલીસનો. અને બીજી વસ્તુ, એ લોકો કહે છે કે એનએસયુઆઈના ગ્રુપોમાં મેસેજ ફરતા હતા કે એબીવીપીના કાર્યાલય એકઠું થવું, તો એમાં વસ્તુ એવી છે કે જ્યારે એક પ્રથા છે કે જ્યારે કોંગ્રેસના, તમને યાદ કરો, કોઈ ધારાસભ્ય દ્વારા ટિપ્પણી કરવામાં આવેલી હતી જીતુ વાઘાણીજી ઉપર, તો એને ફેરવી તોડવીને એનો વિરોધ કરવામાં આવ્યો અને એક કાર્યક્રમ માટે આખું ભાજપ કોંગ્રેસના કાર્યાલય ઉપર વિરોધ કરવા માટે આવ્યું હતું. ત્યારે પરિસ્થિતિ એવી હતી કે પોલીસ કોંગ્રેસના કાર્યકરો પાસે ઊભેલી હતી, એમને રોકીને ઊભી હતી, ભાજપના નેતાઓ, મોટા મોટા મંત્રીઓ હાજર હતા, એ વિરોધ કરી રહ્યા હતા. અને એ જ રીતે આજે જ્યારે જેએનયુમાં ઘટના બની, જેમાં એબીપી અને આરએસએસની સંડોવણી દેખાઈ રહી છે, તો અમે શાંતિપૂર્વક રીતે પોલીસને વાતચીત કરી અને શાંતિપ્રિય રીતે ઝંડા અને પ્લેકાર્ડ લઈને ત્યાં ગયા હતા કે વિરોધ પ્રદર્શન અમારે શાંતિપૂર્ણ અહીંયા કરવું છે, કે આમાં એબીપી જે હિંસા કરી છે એના વિરોધમાં અહીંયા કાર્યાલયની સામે પાલડી 4 રસ્તા ખાતે વિરોધ કરીશું. અને જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે પોલીસ પિક્ચરમાંથી બહાર હતી અને એ કાર્યકરો નહીં પણ ગુંડા અને ટપોરી લુખ્ખા જે હાથમાં સામાન લઈ અને વિદ્યાર્થીઓ ઉપર માર મારવામાં આવ્યો. જો હુમલો કરવા ગયા હોત ભાઈ, તો ત્યાં આગળ ઘાયલ અમારા ના હોત, તમારા હોત, એ સાંભળી લેવું મહેરબાની કરીને. શું કહેવું છે સૌમ્યભાઈ આપનું? બીજી એક વાત કહું, તમારી વાત મેં ઉમેરો કરું, તમને એક જવાબ આપવા માંગુ છું કે તમારા કાર્યકર્તા જેટલા 10 કાર્યકર્તા કે 8 કે 10 કાર્યકર્તા ઘાયલ થયા છે, તો સામે અમારા પણ 3 કાર્યકર્તા ઘાયલ થયા જ છે. આજે તમે જઈને જોઈ લો, કૌશિકભાઈ છે, આનંદભાઈ છે, અને બીજા એક બીજા કાર્યકર્તા મિત્ર છે જે અત્યારે ઘાયલ થયા છે, જે અત્યારે હોસ્પિટલમાં છે જ. અને બીજું એક જવાબ આપવા માંગુ છું કે જ્યારે, બીજી એક વાત કહું, ત્યારે બંને ચારે બાદથી હુમલો કર્યો કાર્યાલય પર, કાર્યાલય પર આવવાના 3-4 રસ્તા છે, તો એ જ્યારે 4 રસ્તા પરથી હુમલો કર્યો, તો તમારે એનએસયુઆઈના કાર્યકર્તા હોય ત્યારે પોતાના ઘરમાં કોઈ આવે મારવા, તો કોઈ પણ માર ના ખાઈ લે. અને બીજી એક વાત કહેવા માંગુ છું કે મીડિયાના કાર્યકર્તાઓ એક બાજુ હતા એટલે બાકીના ફૂટેજ દેખાયા નથી, જ્યારે બીજાના એ જો એ બંને બાજુથી મીડિયાના કાર્યકર્તા હોત અને મીડિયાવાળા હોત, તો દેખાઈ જાત કે કોને સૌથી પહેલાં માર માર્યો, કોણે સૌથી પહેલાં મારવાની શરૂઆત કરી હતી. અને જે સમગ્ર જેએનયુની બાબતો છે, તો જેએનયુની બાબતની અંદર એવું કહેવા માંગુ છું કે જેએનયુમાં કોઈ પણ નકાબપોશ હોય, તો એ કોઈ હંમેશા એબીવીપીનો કાર્યકર્તા ના હોય કે સંઘનો કોઈ સ્વયંસેવક ના હોય. સંઘ અને એબીવીપી એ તદ્દન જુદા છે. સંઘ એ અહિંસામાં માને છે. સંઘ એ એક, ફરીથી એક વાત કહું કે સમાજ સેવા માટેનું કાર્યરત સંઘ કરે છે. આમાં ક્યાંય સંઘ વચ્ચે એબીવીપીમાં ઇન્વોલ્વ થતું નથી. એ સંઘ એક વિચારધારા છે અને એબી
પરંતુ સૌમ્યભાઈ વાત અહીંયા એ જ આવે છે કે જે આગ દિલ્હીમાં લાગી હતી તો દિલ્હી હિંસાની આગ ગુજરાતમાં શા માટે? જ્યારે દિલ્હીની અંદર ઘણા બધા લોકોએ જેમ પ્રેસ કોન્ફરન્સ કરેલી હતી અને જેમ પ્રેસમાં જવાબ આપ્યા કે એબીપીના કાર્યકર્તા છે, જો એક જણના કહેવાથી કે એબી નકાબપોશ છે, એબીપીનો કાર્યકર્તા નહીં બની જાય. જેએનયુમાં કેટલાય વર્ષોથી વામપંથીઓનો અને કેટલાય બીજા સંગઠનોનો હાથ રહેલો છે. અને રહી વાત હાર્દિકભાઈ પટેલની, તો એનો એક જવાબ આપવા માગું છું. જેમ હમણાં હાર્દિકભાઈ પટેલે કીધું કે ગુજરાતની અંદર સ્ટુડન્ટ્સો માટે કોંગ્રેસ હંમેશા તત્પર ઊભું રહેશે, તો બીજી એક વાત કહેવા માગું છું, તો એબીવીપી પણ એ જ કાર્ય કરી રહ્યું છે. એબીવીપી પણ વિદ્યાર્થીઓ જોડે જ ઊભું રહ્યું છે, વિદ્યાર્થીઓની સમક્ષ ઊભું રહ્યું છે. કેટલાય વિદ્યાર્થીઓ માટે કેટલાય એ લોકોએ માર ખાધો છે ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર દેશની અંદર. કેરળની અંદર હાલત જુઓ તમે, અત્યારે કેરળમાં પણ એબીવીપીના કાર્યકર્તાઓ અને જે એબીવીપીની વિચારધારા રાખે છે એ લોકોને ધમકી આપીને માર મારવામાં આવે છે. એ એનએસયુ હોય, એસએફઆઈ હોય, ગમે તે સંગઠન હોય, અને એ લોકોને અમુક કાર્યકર્તાઓને કેટલા સંઘ પ્રચારકોને મારી પણ નાખવામાં આવે છે. આ બાબત મીડિયામાં ક્યાંય ખુલાસો થતો નથી એટલે કોઈને જાહેર જનતા નથી, પણ આજે હું કહું છું કે આવું થાય છે અને એનો પુરાવો પહેલાના મીડિયા સૂત્રોમાં જોશો તો એમાં પણ તમને લગભગ મળી જશે. દિગ્વિજયભાઈ, માન વસ્તુ અત્યારે એ પણ આવે છે કે શાંતિપૂર્ણ, આપે કહ્યું કે દેખાવ કરવાનો હતો, તો આ શાંતિપૂર્ણ દેખાવ એકાએક મારામારીમાં કેમ બદલાઈ ગયો, શું કહેવું છે? એક વસ્તુ સમજો બેન, કે જ્યારે અમે ત્યાં આગળ પહોંચ્યા, ચાર રસ્તા પાસે અમે ચાલતા ચાલતા અમારા કાર્યાલયથી ત્યાં પહોંચ્યા, ત્યાં આગળ સામેથી આવીને પથ્થર મારો કર્યો, હમલો કર્યો, તો હવે એનએસયુઆઈનો કાર્યકર્તા શું કરશે ત્યાં આગળ? જો ત્યાં આગળ વચ્ચે પોલીસ હાજર હોત, એમને રોકવાનો પ્રયાસ કર્યો હોત, કે એમ હિંસામાં ના ઉતર્યા હોત, એમના કાર્યાલય બેઠા હોત, જો અમે કાર્યાલય પાસે ગયા હોત, અમે હિંસા કરી હોત, ને સામે હિંસા કરે તો વસ્તુ અલગ છે. જ્યારે અમે ચાર રસ્તા પાસે, આપ વિઝ્યુઅલ જુઓ, ત્યાંથી લગભગ 200 મીટર દૂર છે કાર્યાલય, અમે ત્યાં ચાર રસ્તા પાસે પહોંચ્યા, ત્યાં આગળ શાંતિપૂર્ણ વિરોધ, પણ ત્યાં પોલીસ પિક્ચરમાં હતી નહીં. ત્યાં લોકો સામેથી દોડમદોડ આવ્યા, બધા એક સાથે હાથમાં ધોકા હતા, હથિયારો હતા, અને આ વિઝ્યુઅલમાં સ્પષ્ટ દેખાય છે. આ મંતવ્ય ન્યૂઝના પ્રતિષ્ઠિત માધ્યમમાં જે સ્પષ્ટ દેખાય છે કે જે પ્રકારે અમારા કાર્યકર્તાઓને, નિખિલભાઈ સવાણીને સિવાય અન્ય કાર્યકર્તાઓ ઘાયલ છે. પ્રેસમાં આપણે જે એબીવીપીના મિત્રએ કહ્યું કે એનએસયુઆઈ એ જ છે કે જે દેશ વિરોધી નારા લગાવે છે, એમનો સમર્થનમાં છે, આ છે તે છે, જે પ્રકારે ડાયવર્ટ કરવાની વાત કરી રહ્યા છે. અને આરએસએસમાં તમને ખ્યાલ હશે કે જ્યારે તમે જોડાવો ત્યારે એમને એક દંડો આપે, એક નાનું ત્રિશુલ આપે અને એક હથિયાર આપે. એટલે તમે એ હિંસામાં નથી માનતું એ પહેલાં વાત મૂકી દો, બરાબર છે? અને વાત એ છે કે અમે વિદ્યાર્થીઓ માટે લડીએ છીએ અને આ લોકો દેશદ્રોહીઓ છે, તો સાંભળી લો, જ્યારે અંગ્રેજોના દલાલ હતા આરએસએસવાળા, સાંભળી લો ભાઈ, ત્યારે અંગ્રેજોની સામે લડવાની વાત હતી, ત્યારે કોંગ્રેસના લોકો લડતા હતા, ત્યારે દેશના બધા સ્વતંત્ર સેનાનીઓ લડતા હતા, ત્યારે તમારા સાવરકર જે વીર હતા એ માફી માંગતા હતા. આ ગાંધીના જે હત્યારા છે, જે ગોળ છે, તમે એમની પૂજા કરો છો, એમના મંદિર બનાવો છો, એમને દેશભક્ત ગણે છે તમારા સાંસદ, બરોબર છે? એટલે તમે એમનો બચાવ કરવાનું મહેરબાની કરીને રહેવા દો. અને સૌથી મુખ્ય વસ્તુ એ છે કે બેન, વિદ્યાર્થી છે, આજે એ જાણે છે, ભણે છે, તો જ્યારે કોઈ બી આજે સીએએ હોય, એનઆરસી હોય, કે જે પ્રકારે એમની જેએનયુમાં ફી વધારવાનો મુદ્દો હતો, તો એ લોકો રસ્તા પર આવ્યા અને વાત મૂકીને વિરોધ કર્યો કે અમે આના સમર્થનમાં નથી. અને ત્યારબાદ આ સરકાર હિંસા વિરોધમાં નથી માનતી, એમને વિરોધ બિલકુલ પસંદ નથી, તો વિદ્યાર્થીઓ વિરોધ કર્યો, તો એની સામે પહેલાં પોલીસ દમન કરવામાં આવ્યું, તેમ છતાં શાંતિપૂર્ણ એમનો વિરોધ ચાલતો રહ્યો, રાતોરાતે બેઠા, કવિતાઓથી વિરોધ કર્યો અને શાંતિપૂર્ણ વિરોધ કર્યો. તો ત્યારે એબીવીપી અને આરએસએસના ગુંડાઓએ જેએનયુમાં બધા વિદ્યાર્થીઓને, બહેનોને મારવામાં આવી અને એ લોકો એડમિટ થયા. તો અમે લોકોએ નક્કી કર્યું કે એનએસયુઆઈ આના આ હિંસાના વિરોધમાં છે. કોઈ બી વિદ્યાર્થી જ્યારે શાંતિપૂર્ણ વિરોધ કરે તો એનો લોકશાહીનો અધિકાર છે, તો એ વિરોધ કરે. આ રીતે તમે હિંસાથી દબાવો તો હું એક વાત પૂરી કરી લઉં બેન, તો એ પ્રકારે તમે દબાવો તો ના દબાવાય, તો એના વિરોધમાં અમે શાંતિપૂર્ણ અમે બી વિરોધ કરવા આવ્યા, તો અહીંયા અમને બી દબાવવા માટે કે એનએસયુઆઈના કાર્યકર્તા ઉપર હુમલો કરી દઈએ, આ રીતે છરી અને ચપ્પા મારીને અહીંયાથી પોલીસના સમર્થનથી આ લોકોને ભગાડી દઈએ, તો આ વાત દબાઈ જશે. તો મહેરબાની કરીને સાંભળી લો ભાઈ, કે જો હુમલો કરવા આવ્યા હોત તો પરિસ્થિતિ અલગ હોત, પિક્ચર અલગ હોત, પણ અમે ગાંધી અને સરદારમાં માનીએ છીએ, ગોડસેમાં નહીં, એટલા માટે શાંતિપ્રિય વિરોધ કરવા આવ્યા હતા. તો આપ શાંતિપ્રિય રીતે આ વિરોધ કરવા માંગતા હતા, તો જો વાત કરવામાં આવે સૌમ્યભાઈ, પ્રશ્ન એ પણ છે કે આ દંડાવાળી જે થઈ, કોના ઈશારે થઈ, શું કહેવું? દંડાવાળીનો તમને એક સીધો જવાબ આપું બેન, કે જ્યારે કોઈ પણ સામે મારવા આવે ને તો કોઈનો ઈશારો ના જોવાય, સામે ઈશારો ના જોવે, સામે પ્રતિક્રિયાની રાહ ના જોવે. જો પ્રતિક્રિયાની રાહ જોશો ને તો તમને પોતાને જ એટલો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થશો. બીજી એક વાત કહી દઉં કે જેમ એનએસયુઆઈના કાર્યકર્તા મિત્રએ કીધું કે અમે લોકો ગાંધીજીમાં સરદારમાં માનીએ છીએ અને વીર સાવરકર માફી માગતા, જો આજ વીર સાવરકર માફી માગતા હોત ને, કાલા પાણીની સજા ના થઈ હોત, અને સંઘની વાત તમે કરો છો, તો સંઘ એ વખતે
સમાજને એકત્ર કરવા માટે જ સંઘ કાર્યરત હતો અને સંઘની એક વિચારધારા લઈને એબીવીપી ચાલી રહ્યું છે, એટલે એબીવીપી જ્ઞાનશીલને એકતા રાખે છે, એબીવીપી ક્યારેય કોઈને મારવા માટે. બેન એક મિનિટ વાત પૂરી કરી લેવા દો, એક જવાબ આપી દો. સુમેભાઈ આપની સાથે હું ફરી જોડાઈશ. અત્યારે હાલ કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે. જી સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. હું આપને પૂછવા માંગુ છું, જે પ્રમાણે અત્યારે દ્રશ્યો સર્જાયા છે, સામ સામે એનએસયુઆઈ અને એબીવીપી આવી ગયા છે, શું કહેવું છે આપનું? એક વાત છે કે એનએસયુઆઈ શાંત રીતે એમને ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો. ધરણા કરવા વાળા, દેખાવો કરવા વાળા હથિયારો લઈને તો જાય નહીં. હાથમાં હથિયારો લઈને તો ગયા ના હોય, કોઈ દેખાવકારના હાથમાં પથ્થર પણ ના હોય અને હથિયાર પણ ના હોય. દેખાવકારો તો દેખાવ કરવા માટે ગયા હોય, લોકશાહીમાં એ અધિકાર છે. હવે સવાલ ત્યાં છે કે તમે સીસીટીવી ફૂટેજ જે રીતે સામે આવી રહ્યા છે, હમણાં અમે રજૂ પણ કરવાના છીએ, બધા જ ફૂટેજ રજૂ કરવાના છીએ. એ જે રીતે પહેલી જ વાત એ છે કે ઋત્વિજ પટેલની ત્યાં હાજરી હતી, ઋત્વિજ પટેલ કોઈ એબીવીપીના હોદ્દેદાર છે કે કેમ, એમને મિત્રને પૂછો કે ઋત્વિજ પટેલ ક્યાં એબીવીપીના હોદ્દેદાર છે. ત્યાં એમને યુવા મોરચાના કાર્યકર્તાઓના હાથમાં લાકડીઓ છે તો એ ક્યાંથી આવી, એ વાત સ્પષ્ટ કરે છે કે પૂર્વ નિયોજિત આ કાવતરું હતું. જે ટુકડે ટુકડે ગેંગ ભારતના ટુકડા કરવા માટે નીકળી છે, એ ગેંગની કોઈ સૂચના હોય ને, એ આખું દિલ્હીનું મોડેલ અહીંયા શરૂ કરવાનું હોય એવું લાગી રહ્યું છે. એક વાત બહુ સ્પષ્ટ છે કે ત્યાં પોલીસની હાજરી હતી, ત્યાં મીડિયાની હાજરી હતી. આ કોઈ હુમલો કરવા કે હુમલો કરવા વાળા મીડિયાને લઈને જાય, હુમલો કરવા વાળા હથિયારો લઈને જાય, એ વાત. અરે હુમલો કરવાળા પોલીસને જાણ કરીને જાય તો પોલીસ પણ ત્યાં હતી અને મીડિયા પણ હતું. તો આમાં એક વાત સ્પષ્ટ છે કે જે કાવતરું હતું એમનો હુમલો કરવાનું, જે શાંત ચિત્તે દેખાવો કરવા વાળા એનએસયુના હોદ્દેદારો ઉપર, અને આપના મીડિયાના કેમેરાની આંખની સામે સ્પષ્ટ રીતે ચોખ્ખી ચોખ્ખું નિખિલ સવાણી ઉપર હુમલો કરતા કાર્યકર્તાઓ દેખાય છે. અત્યારે આ પોલીસ કેસ અને પોલીસની તપાસનો વિષય થયો છે, એટલે નામ પણ હું બધાને ઓળખું જ છું. હું પણ એમાંથી સાત આઠ જણને સીધા ઓળખું જ છું ને, એ લોકો વર્ષોથી સીટીના રાજકારણમાં સક્રિય છે અને અમારી પાસે પણ કામ હોય તો આવતા હોય છે અને આડા દિવસે મળતા પણ હોય છે, એટલે એમાં છુપાવા જેવી હવે કઈ વાત રહી નથી. સવાલ એ છે કે આ સંસ્કૃતિ અને કલ્ચર, હમણાં કલ્ચરની કોઈ ભાઈ વાત આરએસએસ ના કલ્ચરની દુહાઈ દે રહ્યા હતા, તો આરએસએસ નું આ કલ્ચર છે, આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છે કે અખિલ ભારતીય અખાડા પરિષદ છે, એ એમને નક્કી કરવાનું થાય. શું એબીવીપી ના કાર્યાલયની અંદર જ્ઞાન અને સંસ્કારો વેચવા માટે પુસ્તકો રાખવાના હોય, જે પછી હથિયારો રાખવાના હોય? એબીવીપી ના કાર્યાલયમાં તલવારો, લાકડીઓ, ભાલા અને પથ્થરો રાખવાના હોય છે? કદાચ આ સંસ્કૃતિ એમની હોય તો મને ખબર નથી. જી જયરાજભાઈ, આપને હું પ્રશ્ન એ પૂછવા માંગુ છું અત્યારે કે જે પ્રમાણે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, વાત અત્યારે દિલ્હીની હતી, દિલ્હીની રાજનીતિ અત્યારે અમદાવાદમાં શા માટે રમાઈ રહી છે? હું એ કહું છું કે આ દિલ્હી મોડેલ અહીંયા ગુજરાતમાં કોઈ એમના આકાની સૂચનાથી અહીંયા શરૂ થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓનો અવાજ દબાવવા માટેનું ષડયંત્ર છે. ગુંડાગીરી કરી અને ધમધમ મારીને ભીવડાવીને શું આ રાજનીતિ કરવાની છે? ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને નેતાઓએ સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે રાજનીતિની અંદર ગુંડાગીરીનું કોઈ સ્થાન નથી, અને ગુંડાગીરીથી જો રાજનીતિ ચમકતી હોય, અથવા જો કેટલાક લોકો એમની ગુંડાગીરી કરીને રાજનીતિ ચમકાવવા માંગતા હોય તો એમને મુબારક છે. અને જો એવું જ આ દેશમાં ચાલ્યું હોત તો દાઉદ ઇબ્રાહીમ જ આ દેશનું વડાપ્રધાન થઈ જાય. જો ગુંડાગીરીથી વડાપ્રધાન થવાતું હોત, ગુંડાગીરીથી રાજનીતિ ચમકતી હોય, તો પછી શેના માટે લોકકાર્યો કરવાની જરૂર છે? શેના માટે છે? કાલે જ અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદી વિદ્યાર્થીઓને સલાહ આપી રહ્યા હતા કે યુનિવર્સિટીઓને રાજકીય અખાડા ન બનાવે. તો આ તો એમનો પોતાનો ગૃહ ઉદ્યોગ છે. તોફાનો કરાવવા, ઉલ્લડો કરવા, ગુંડાગીરી કરવી, કોઈના કોઈ વિસલ બ્લોઅર હોય સમાજનો તો એનું મોઢું કાળું કરવું, વાઇસ ચાન્સેલરનું મોઢું કાળું કરવું, પ્રશાંત ભૂષણ જેવા સમાજના વિસલ બ્લોઅરના ઓફિસો ઉપર હુમલા કરવા, આ બધી મોડસ ઓપરેન્ડી કોની છે એ જગ્યાએ દુનિયા જાણે છે. એટલે આજે ખુલ્લા પડી ગયા છે. એમનો જે એજન્ડા છે, હજુ અમે ફૂટેજ 5 વાગે રજૂ કરવાના છીએ. તમે જોજો, કોલેજો ઉપર એબીવીપી ના અને યુવા મોરચાના ગુંડાઓ હાથમાં લાકડીઓ લઈ અને દાદાગીરી કરવા નીકળ્યા હતા, વિદ્યાર્થીઓનો અવાજ દબાવવા નીકળ્યા હતા. પણ એમને એ ભૂલી જાય છે કે કોંગ્રેસ તો અંગ્રેજોની ગોળીઓ, લાઠીઓથી અને બોમ્બથી નથી દીવાની. કોંગ્રેસમાં ગાંધી પણ છે અને ભગતસિંહ પણ છે.
તમે જો ગાંધીના રસ્તે ચાલવા માંગતા હોય તો અમે ગાંધીના રસ્તે ચાલવા તૈયાર છીએ, પણ જો તમે એમ સમજતા હોય કે ગુંડાગીરી કરવા માંગતા હોય તો અમારે તો ગુંડાગીરી કરવા વાળા નહીં, અમારી જે હજારો ભગતસિંહો છે એનએસયુએલ માં કોંગ્રેસમાં, એટલે એમનો પણ સામનો કરવો પડશે. એટલે આ કાયરતાની નિશાની છે. દેખાવ કરવા વાળા ઉપર તમારે બંધ બુકાનીધારીઓ બુકાની પહેરી અને રૂમાલ બાંધી અને હુમલા કરે એ તેમની રાજનીતિ અને એમની મોડસ ઓપરેન્ડી ઝંખનાક ખુલ્લી પડી. જી આભાર જયરાજભાઈ આપની સમગ્ર માહિતી બદલ. તો ખાસ જે પ્રમાણે આ સમગ્ર વાત અત્યારે સામે આવી અમદાવાદના પાલડી વિસ્તારમાં એનએસયુઆઈ અને એબીવીપી સામસામે આવી ગયા, જે પ્રમાણે અત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે. ઋત્વિક પટેલની સાથે બીજા પણ 7-8 જણા જોડાયેલા હતા અને બધાએ ભેગા થઈને નિખિલ સવાણી પર માર માર્યો. શું કહેવું છે અત્યારે જે પ્રમાણે આ આખો મામલો સામે આવ્યો છે? દિગ્વિજયભાઈ આપ શું કહેવા માંગો છો? સ્પષ્ટ વાત છે બેન કે જ્યારે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થી સંગઠન છે એનએસયુઆઈ, કોઈ બી વિદ્યાર્થીઓને જ્યારે પ્રશ્ન હોય તો એના વિશે અવાજ ઉઠાવો અને એ બાબતે પોતાનું જે બી સ્ટેન્ડ છે ક્લિયર મૂકવું. જેમ તમે સમજો કે હમણાં બિન સચિવાલયનો મુદ્દો ચાલતો હતો ત્યારે તમામ જગ્યાએ એનએસયુઆઈએ પોતપોતાના ખુલાસા કર્યા, બધી જગ્યાએથી સીસીટીવી લાવ્યા, અમે સરકારની સામે લડ્યા અને આ પરીક્ષા રદ કરવામાં મોટો ભાગ ભજ્યો. ત્યારે એવીપી ક્યાં ગયું હતું? જો વિદ્યાર્થી પરિષદ હોય, વિદ્યાર્થી સંગઠન, ત્યારે એવીપી સુઈ જાય જ્યારે વિદ્યાર્થીનો પ્રશ્ન આવે. અને જ્યારે કોઈ વિદ્યાર્થી પર હિંસા થાય એબીપીના કાર્યકર્તાઓને, એનો વિરોધ કરવામાં આવે જ્યારે ગુજરાતમાં, તો એની સામે પછી દંડા અને તલવાર લઈને એ હિંસાથી એને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવે. અને આમાં સૌથી મોટી ચિંતાજનક વિષય એ છે કે આમાં પોલીસની સીધી મિલીભગત છે. કારણ કે જ્યારે નાનામાં નાના કાર્યક્રમોમાં પોલીસ હાજર હોય અને જ્યારે આટલું મોટા મુદ્દામાં આ પ્રકારે પરિસ્થિતિ બની રહી છે, ત્યાં પોલીસ ક્યાં ગાયબ હતી? કોના ઇશારે પોલીસ અધિકારીઓ સાયલન્ટ હતા અને આટલા મોટા કાર્યક્રમમાં પોલીસની ગેરહાજરી હતી? એ સૌથી મોટો પ્રશ્ન છે. અને એબીવીપી વિદ્યાર્થીના મુદ્દે લડવાનું હોય ત્યારે પોતાના કાર્યકર લઈ જઈને બેસી જાય છે, બેસી જાય છે, અને આ પ્રકારે જ્યારે વિરોધ થાય ત્યારે હિંસાનો ઉપયોગ કરે છે. આ બહુ મોટો ચિંતાજનક વિષય છે ગુજરાત. એટલે હિંસા થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક ગુંડાગર્દી સામે આવી રહી છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન અત્યારે પણ એ છે કે આ ગુંડાગર્દી પાછળ સૂચક કોણ? શું કહેવું છે સૌમ્યભાઈ? ખરેખર પહેલી વાત તો એ કહું કે આ એક કોઈ ગુંડાગર્દી નથી. જો ગુંડાગર્દી હોત તો ત્યાંનો માહોલ કંઈક અત્યારે જેમ ડૉક્ટર ઋત્વિજભાઈ જેમ બધાને છોડાવતા હતા એમ કોઈ છોડાવતું ના હોત અને સામે એ લોકો પણ સામે હુમલો કરતા હોત. જેમ ત્યાં આગળ પ્રદીપસિંહજી હતા તો એ પણ બધાને છૂટા પાડવાના પ્રયત્ન કરતા હતા, જેમ પોલીસ કર્મીઓ પણ છૂટા પાડવાના પ્રયત્ન કરતા હતા, અને જે રીતે જે ત્યાંનો માહોલ હતો એ બેન ફરીથી એકવાર કહું છું કે એક જ તરફનો દ્રશ્ય દેખાય છે, જ્યારે બીજા તરફનો દ્રશ્યમાં જ્યારે વાત પૂરી કરતા શાંતિપૂર્ણ વિરોધ થતો હતો અને તમે હમલો કરે છે, હિંસા કરી છે, ચારે બાજુથી સૌથી પહેલા આવીને ચારે બાજુથી ઘેરી લેવું અને હમલો કરવો એ કોઈ પહેલા તો એ કઈ કોઈ શાંતિપૂર્ણ આંદોલન ના કહેવાય. અને જ્યારે બીજી એક વાત કહું કે જ્યારે જેમ જયરાજસિંહજીએ કીધું એમ કે દરેક લોકો હમલો કરતા હતા, જો દરેક લોકો હમલો કરતા હોત તો 8 જણા નહીં બધા લોકો ઘાયલ થયા હોત, અને જો એનએસયુઆઈ કરતા એબીવીપીની સંખ્યા બમણી હોત તો 8 કરતા વધારે ઘાયલ થયા હોત અને એબીવીપીના 3 કાર્યકર્તા ઘાયલ ના થયા હોત અત્યારે જે પણ અત્યારે હોસ્પિટલમાં જ છે. તો હું એક વસ્તુ કહેવા માગું છું કે જ્યારે તમે આંદોલન કરતા હતા ત્યારે તમે સૌથી પહેલા હુમલો કરો તેની પ્રતિક્રિયા એબીવીપી વાળાએ આપી છે, બસ મારું આટલું કહેવું છે. હુમલો કરવો હોય તો જે પ્રકારે એનએસયુએન કોંગ્રેસ વિધાનસભા ઘેરાવ કરે ને તો વિધાનસભાના દસ્તક દઈ જશે, વિધાનસભાના ગેટ સુધી અંદર પહોંચી જાય છે. તો એબીવીપીના કાર્યાલયમાં જો હુમલો જ કરવો હોત ને તો 250 કાર્યકર્તાઓ કાપી જો હુમલો જ અમારે હિંસા કરવી હોય તો. આ 200 જણા ના હોય તમે, પણ અમારે વિરોધ કરવો તો બધી કોલેજના વિદ્યાર્થીઓ ત્યાં આવ્યા હતા. અને આ માત્ર હિંસા અહીંયા નથી થઈ બેન, આ પાલડી ખાતે નથી થઈ, આજે નવરંગપુરામાં બી ગુનો નોંધાઈ ચૂક્યો છે જીએલએસ ગુજરાત લો સોસાયટી દ્વારા, જીએલએસ યુનિવર્સિટી દ્વારા. સૌ પ્રથમ ટોળું ત્યાં ગયું, ત્યાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા, એમને અટકાવવા માટે ત્યાં મારામારી કરવામાં આવી, એલડી કોલેજ ખાતે મારામારી કરવામાં આવી, ત્યાં વિદ્યાર્થીઓને ભગાડવામાં આવ્યા. એટલે આ લોકો એવું ઈચ્છતા હતા કે આ જે પ્રકારે એબીવીપીમાં દિલ્હીમાં સંડો આવેલું છે ગુજરાતમાં પ્રોટેસ્ટથી સામે આવશે અને ગુજરાત યુનિવર્સિટીના ઇલેક્શન ડિક્લેર થયા છે, એમની બદનામી ના થાય એના માટે વિદ્યાર્થીઓને છૂટા છવાયા અલગ અલગ કરવાનો પ્રયાસ કર્યો. તેમ છતાં એનએસયુઆઈના વિદ્યાર્થીઓ ભેગા થયા, કાર્યકર્તાઓ ભેગા થયા અને ત્યાં શાંતિપૂર્ણ વિરોધ કરવા ગયા હતા. અને જે બન્યું એ દ્રશ્યમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કયા પ્રકારે વિદ્યાર્થીઓ ઉપર હિંસા કરવામાં આવી છે, કયા પ્રકારે આરએસએસના એબીવીપીના ગુંડાઓ દ્વારા, લુખાઓ દ્વારા. દિગ્વિજયભાઈ પ્રશ્ન એ છે કે આજે આપણે કહું કે આપે કહું કે શાંતિપૂર્ણ રીતે આપ વિરોધ પ્રદર્શન કરવા માટે ગયા હતા, શાંતિપૂર્ણ દેખાવો એકાએક મારામારીમાં કેવી રીતે પ્રતિવર્તિત થયા? તમે વસ્તુ સમજો, તમે અમારું સ્થળ નક્કી થયેલું પાલડી 4 રસ્તા, ત્યાંથી 100 મીટરના અંતરે એબીવીપીનું કાર્યાલય આવેલું છે. અને એક ટ્રેન્ડ છે કે કોઈ બી જયારે સંડોવાયેલું સ્પષ્ટ દેખાય તો એના વિરુદ્ધમાં શાંતિપૂર્ણ ત્યાં આગળ સ્થાન પર વિરોધ થતા હોય છે. કોંગ્રેસ કાર્યાલય પર બી કરેલા છે,
ભાજપે, અને આ રીતે એ બીપી સંડો દિલ્હીમાં દેખાયું હતું એના વિરુદ્ધમાં એક શાંતિપૂર્ણ પ્રદર્શન રાખેલું હતું. પણ જ્યારે ત્યાં પહોંચ્યા એકાએક, અમારે જયારે અધિકારી ત્યાં પહોંચતા પહેલા બી વાત થઈ અધિકારી સાથે, તો કે અહીંયા પોલીસ હાજર છે, આઈબીના મિત્રો જે હતા એ વારંવાર અમને પૂછતા હતા કે શું કાર્યક્રમ છે. શાંતિપ્રિય કાર્યક્રમ છે અને આટલા વિદ્યાર્થીઓ અમે ત્યાં આવીને બેસીશું, ધરણા કરવાનો કાર્યક્રમ છે. પણ ત્યાં પહોંચ્યા તો સૌથી મોટો પ્રશ્ન એ દુઃખ સામેથી, જયારે એ લોકો આ રીતે હથિયારો લઈને સામે ધસી આવ્યા, ત્યાં પોલીસ એમની સાથે અમારી અમારી તરફ આવી રહી હતી. વિડીયોમાં બી જોઈ શકો. એટલે આપનું એવું કેવું છે કે પોલીસ એમની સાથે સંડોવાયેલી, 100% સંડોવાયેલી હતી? શું કેવું છે સૌમ્ય? કોઈ સ્થાન નથી. આમાં મારું એટલું કેવું છે, અને જો પોલીસ કાર્યવાહી નહીં કરે, હજી પણ હું કહું છું કે એક તરફનો દ્રશ્ય દેખાય છે, બીજી તરફનો દ્રશ્ય દેખાય. બતાવો દ્રશ્ય, બતાવો ક્યાં ગયા દ્રશ્ય. આ તો મીડિયા કર્મીઓ એક સાઈડ માં, સીસીટીવી ફૂટેજ એક ટૂંક સમયમાં ફૂટેજ મળી જશે. છોડાવે છે એ વિડીયો ક્લિપમાં પણ ક્લિયર દેખાઈ રહ્યું છે. બીજી કોઈ પણ વિડીયો ક્લિપ લાવો તો એની અંદર પણ દેખાઈ રહ્યું છે કે પોલીસ છે ને છૂટા પાડી રહી છે. આ તરફ જોશો પોલીસ દેખાય છે, આ સ્પષ્ટ ટીવીમાં વિડીયો જે વિઝ્યુઅલ મંતવ્ય ન્યૂઝ બતાવી રહ્યું છે, જ્યાં આગળ પોલીસના અધિકારીઓ ઈબીપી તરફથી એનએસયુ બાજુ જઈ રહ્યા છે, એમને ભગાડી રહ્યા છે. ઋત્વિક પટેલની બાજુમાં પેલો ભાઈ હથિયાર લઈને મારી રહ્યો છે, જયારે નિખિલ સવાણીને કયો આ પોલીસનો બાજુમાં અધિકારી ઉભો છે, કેમ એને નથી રોકતો? ક્યાં ક્યાં મોટા અધિકારી પીઆઈ ત્યાં હાજર હતા? ક્યાં છે પીઆઈ? મારા મારી થઈ રહી છે, પીઆઈ ક્યાં કાર્યાલય બેઠા હતા? ક્યાં આગળ હાજર હતા? પોલીસની સ્પષ્ટ મિલી ભગત છે. અને અમે પોલીસને સરકારને કહેવા માંગીએ છીએ, જો આ ઘટના ઉપર તમે તાત્કાલિક કાર્યવાહી નહીં કરો, અને જે ચહેરા દેખાય છે આની અંદર, ઋત્વિક પટેલ, પ્રદીપસિંહ વાઘેલા અને એ સિવાય એમના 5-7 યુવા મોરચાના આગેવાનો, જે ત્યાં આગળ મૂળ હિંસાના જે આગેવાનો બની ત્યાં હુમલો કરાવવાના કાવતરું ઘડ્યું હતું, એ લોકો ઉપર જો કાર્યવાહી નહીં કરવામાં આવે, ગુનો નોંધવામાં નહીં આવે, તો એને સિવાય મોટું આંદોલન કરશે અને જિલ્લે જિલ્લે આ મુદ્દો લઈને જશે અને સરકારને ઘેરવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે. હું આ વસ્તુને, બેન, આ વસ્તુ માટે એક વાત કહેવા માંગુ છું કે જેમ અહીંયા આગળ ડોક્ટર, તમે જોશો કે ડોક્ટર ઋત્વિજસિંહ, ડોક્ટર ઋત્વિજભાઈ અને પ્રદીપસિંહ પણ બધાને છૂટા પાડી રહ્યા છે. આમાં એ લોકો ક્યારે કોઈને મારી રહ્યા નથી, એ તમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને પોલીસના કર્મચારીઓ પણ એમ લોકો છૂટા પાડી રહ્યા છે. અને બીજું એક વાત કહેવા માંગુ છું કે જેમ ભાઈએ કીધું એમ કે ઠોર માર મારેલો છે, પણ આ વિડીયોની અંદર ક્લિયર દેખાય છે કે ભાઈ એ છરી વડે નહીં પણ કોઈક પાઇપ દેખાઈ રહી છે. ઝૂમ પ્રશ્ન એ છે કે કયા હથિયાર વડે વાગ્યું તે મહત્વનું નથી, પણ શા માટે વાગ્યું તે મહત્વનું છે. શા માટે કરવામાં આવી આ ગુંડાગર્દી, એનો અત્યારે જવાબ લેવા માટે આપણે અત્યારે અહીંયા બેઠા છીએ, તેના વિશે શું કેવું છે? પ્રથમ પહેલા એ કહ્યું કે આ ગુંડાગર્દી નથી, જો સામે માર મારે તો સામે પ્રતિક્રિયા પણ એની થાય જ છે. અને એ હંમેશા વિદ્યાર્થી પરિષદ ક્યારે પણ વિદ્યાર્થી પરિષદ પહેલાં કોઈને મારશે નહીં અથવા કોઈને એવું કંઈ કરવા દેતું નથી. પણ જ્યારે એનએસયુના કાર્યકર્તાઓએ જ્યારે પહેલાં હુમલો કર્યો તો એની પ્રતિક્રિયા કોઈ પણ આપે, આજ વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા નહીં, કોઈ પણ બીજો કોઈ પણ માણસ હોય, સામાન્ય નાગરિક હોય, એ પણ સહન ના કરે, એ પણ સામે કાર્ય પ્રતિક્રિયા આપે છે. અને પોતાના ઘરમાં આવીને ઘેરો કરીને મારવાની વાત હોય ત્યારે આ બાબત કોઈને પણ ચૂભી આવે છે અને કોઈને પણ નિંદા થાય છે. ભાઈ મારવાની વાત હોય, દિગ્વિજયભાઈ એક વાત એવી હતી, એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી એબીવીપીની, અને એમાં પણ એવું કહેવામાં આવ્યું હતું કે એબીવીપીના કાર્યાલય પર આવીને અમને લોકોને મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, અને સાથે જ કોઈ મેસેજો પણ ફરતા થયા હતા. શું કહેવું છે તમારું? મેસેજો ચોક્કસ છે આપની સમક્ષ, જે મૂકે ને એ મેસેજ જ એમને કઈ રીતે મૂક્યા, કારણ કે મેસેજ એવા મૂક્યા હતા કે એનએસયુઆઈ ઇન્વાઇટ, એનએસયુઆઈ મેમ્બર ઇન્વાઇટ કરીને આખો મેસેજ હતો કે આ રીતે દિલ્હીમાં જે પ્રકારે એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને દબાવવા માટે આ રીતે બહુ મોટા પાયે હિંસા કરવામાં આવી, જ્યાં 25-30 લોકો ઘાયલ છે, છોકરીઓ ઘાયલ છે, એના વિરોધમાં, આ હિંસાના વિરોધમાં એબીપીનું જે કાર્યાલય છે એની પાસે પાલડી 4 રસ્તા ખાતે શાંતિપ્રિય ધરણાનો કાર્યક્રમ રાખેલ છે 11:30 વાગે. એ મેસેજ હતો, એ મેસેજમાં શું ખોટું છે આપ મને જણાવી દો. બીજી વસ્તુ કે એક મેસેજ હતો એ પ્રકારે અમે એકઠા થયા ત્યાં ગયા, અને બીજું આપની સામે સ્પષ્ટ છે કે એ એમ કહી રહ્યા છે કે અમારી ઉપર હુમલો કરવાનું કાવતર હતું, હુમલો કરવો હોત તો હથિયારો હોય, અને અમે એમ વસ્તુમાં માનતા જ નથી, હિંસામાં હુમલો કરવો હોત તો બધા લોકો પહોંચી ગયા હોત કાર્યાલયે. આ જે તમે હથિયારો છરી લઈ હુમલો કરી રહ્યા છો એની સામે કેમ કોઈ, આ નિખિલ સવાણી કેમ સામે છરી ના કાઢી નથી, હથિયાર ના માર દેત જો હુમલો કરવા આવ્યા હોત તો? જી ચોક્કસ દિગ્વિજયભાઈ, આપ આવ્યા અને માહિતી આપની પાસેથી મળવી, ખૂબ ખૂબ આભાર આપનો. સાથે જ સૌમ્યભાઈ, આભાર આપનો, આપની પાસેથી માહિતી ઘણી મેળવી. તો હાલ જે પ્રમાણે અમદાવાદના પાલડી વિસ્તારમાં એબીવીપી અને એનએસયુઆઈ સામસામે આવી ગયા,
મારામારીના દ્રશ્યો સર્જાયા. એમાં નિખિલ સવાણીને વાગ્યું પણ ખરું, પરંતુ હાલ બધા જ દ્વારા એક જ અપીલ કરવામાં આવે છે અને તે છે શાંતિની અપીલ. હાલ મને આપશો રજા. નમસ્કાર.